વિદ્યાર્થી મિત્રો, દરેક જણ મજામાં તો છો ને? હા, મજામાં જ છો, બરાબર ને? હવે આપણે ઘડિયાળ વિશે તો ઘણું બધું શીખી ગયા, હવે આપણે ઘડિયાળ વિશે આજે બીજું કંઈક નવું જોઈએ, તો ચાલો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું કે એક ઘડિયાળમાંથી બીજી ઘડિયાળમાં દર્શાવેલ સમય સુધી પહોંચવા કેટલી મિનિટ થઈ હશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા બે ઘડિયાળ આપેલી છે. પહેલી ઘડિયાળમાં કેટલા વાગ્યા છે? કાંટો, જે કલાક કાંટો છે, તે એક અને બે ની વચ્ચે છે. એટલે પહેલી ઘડિયાળમાં કેટલી થઈ હશે? એક કલાક અને 45 મિનિટ. કેટલા થયા છે? એક કલાક અને 45 મિનિટ. જ્યારે બીજી ઘડિયાળમાં કેટલા વાગ્યા છે? 2 વાગ્યા છે ને? કલાક કાંટો 2 ઉપર અને મિનિટ કાંટો 12 ઉપર, એટલે 2 વાગ્યા છે. તો મિત્રો, હવે પહેલી ઘડિયાળમાં કેટલા છે? 1 અને 45, 1 કલાક અને 45 મિનિટ. બીજી ઘડિયાળમાં 2 વાગ્યા છે. તો આ ઘડિયાળને, આ ઘડિયાળમાં જે સમય છે, તે ઘડિયાળના સમયને આ ઘડિયાળના સમય સુધી પહોંચવા માટે કેટલી મિનિટ જોઈએ? કેટલી મિનિટ થઈ હશે? તો જુઓ, અહીંયા 45 છે, અહીંયા 60 છે. કેટલા છે? અહીંયા 45 છે, એટલે 45 અને અહીં એટલે 60. જુઓ તો અહીંયા એક્ઝેક્ટ મિનિટ કાંટો ક્યાં છે? 12 ઉપર છે. ક્યાં છે? 12 ઉપર છે. એટલે આ મિનિટ કાંટો જે આ છે, તેને અહીંયા સુધી 12 સુધી પહોંચવા માટે કેટલો સમય લાગ્યો હશે? કેટલી મિનિટ થઈ હશે? તો જુઓ, અહીંયા ગાડી 45, પછી 50, 55 અને 60. તો જુઓ કેટલી, 5, 10, 15. તો કેટલી મિનિટ લાગી હશે? 15 મિનિટ લાગી હશે. કેટલી મિનિટ લાગી હશે? 15 મિનિટ. આ જે કાંટો 45 ઉપર, એટલે કે 9 ઉપર છે, તેને 12 સુધી પહોંચવા માટે 15 મિનિટ લાગી હશે. રે, બીજું એક ઉદાહરણ જોઈએ. જો પહેલી ઘડિયાળમાં કલાક કાંટો ક્યાં છે? 3 અને 4 ની વચ્ચે. એટલે આપણે કેટલા કલાક લઈશું? 3 કલાક. અને જે મિનિટ કાંટો છે, તે કેટલા ઉપર છે? 5 ઉપર. હવે જ્યારે મિનિટ કાંટો 5 ઉપર હોય, ત્યારે આપણી કેટલી મિનિટ થઈ કહેવાય? કેટલી થઈ કહેવાય? 25, બરાબર ને? એટલે કે 3 કલાક અને 25 મિનિટ. હવે મિત્રો, જ્યારે તમને કોઈ પણ મિનિટ ગણતા નહીં આવડે, ત્યારે તમારે શું કરવાનું કે મિનિટ કાંટો જે અંક ઉપર હોય, ધારો કે મિનિટ કાંટો અત્યારે 5 ઉપર છે, તો 5ને તમારે 5 વડે ગુણી કાઢવાના. 5ને 5 વડે ગુણી કરવાના, એટલે 5 50 25 થશે. એવી જ રીતે ધારો કે મિનિટ કાંટો 10 ઉપર છે, તો 10ને તમારે 5 વડે ગુણી કરવાના, એટલે 10 50 50. હવે જો મિનિટ કાંટો 3 ઉપર છે, તો 3ને તમારે કેટલા વડે ગુણવાના? 5 વડે, એટલે 3 50 15, એટલે તમને મિનિટ મળી જશે. હવે આપણે આગળ જોઈએ. હવે જો અહીંયા ગાડી આપણે જોયું કે કલાક કાંટો 3 અને 4 ની વચ્ચે છે, એટલે કે 3 કલાક, અને બીજો મિનિટ કાંટો એ 5 ઉપર છે, એટલે કે 25 મિનિટ. હવે આ બીજી ઘડિયાળમાં જો અહીંયા પણ કલાક કાંટો 3 અને 4 ની વચ્ચે છે, એટલે કે 3 કલાક અને મિનિટ કાંટો ક્યાં છે? 10 ઉપર. ક્યાં છે મિનિટ કાંટો? 10 ઉપર, એટલે કે 50, એટલે કે 3 કલાક અને 50 મિનિટ, જે બીજી ઘડિયાળમાં થઈ છે. હવે જુઓ, જે કલાક કાંટો છે, તે બંને એક જ જગ્યાએ છે, બરાબર? પણ મિનિટ કાંટો અહીંયાથી ખસીને ક્યાં આવી ગયો છે? 10 ઉપર આવી ગયો છે. ક્યાં આવી ગયો છે? અહીંયાથી ખસીને 10 ઉપર આવી ગયો છે. તો આ જે મિનિટ કાંટો છે, એને અહીંયા 10 સુધી પહોંચવા માટે, એટલે કે 50 મિનિટ સુધી પહોંચવા માટે કેટલો સમય લીધો હશે? અને એને કેટલી મિનિટ લાગી હશે? તો તે આપણે જોઈએ. હવે જો અહીંયા ગાડી મિનિટ કાંટો કેટલો છે? 25. હવે 25 થી એ ક્યાં પહોંચી ગયો? 50 ઉપર, એટલે કે 25,
પછી અહીંયા ગારી 30, અહીંયા 35, પછી 40, 45 અને 50. તો આપણે ગણતરી કરી લઈએ કે 5, 10, 15, 20, 25. તો એને કેટલી મિનિટ લાગી હશે? 25 મિનિટ લાગી હશે. જે આ મિનિટ કાંટો જે 5 ઉપર એટલે કે 25 મિનિટ પર હતો, તેને 50 મિનિટ સુધી પહોંચવા માટે વધારે 25 મિનિટ લાગે. મિત્રો, સમય વિશે તો આપણે ઘણું બધું શીખી ગયા. હવે તમને ખબર છે ને કે એક દિવસમાં શું હોય? સવારે સવાર હોય, બપોર હોય અને સાંજ એટલે કે રાત્રિ હોય. તો ચાલો જોઈએ કે દરેક સમયે કેવું દ્રશ્ય હોય છે. તો મિત્રો, તમને ખબર છે કે દિવસ અને રાત કેવી રીતે થાય છે? તો મિત્રો, પૃથ્વી પોતાની ધરી પર ફરે છે એટલે દિવસ અને રાત થાય છે. પૃથ્વીનો જે ભાગ સૂર્ય તરફ રહે ત્યાં દિવસ અને બાકીના ભાગમાં રાત હોય, અને સૂર્ય જ્યારે બરાબર મધ્યમાં આવે એટલે બપોર થાય. તો મિત્રો, તમે એ પણ જાણો છો કે સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે અને પશ્ચિમ દિશામાં આથમે છે. તમને ખબર છે કે સૂર્ય ઉગવાનો સમય કયો છે? હા, તો સૂર્ય ઉગવાનો સમય છે સવારે 6 વાગ્યાનો. અને સૂર્ય પશ્ચિમ દિશામાં ક્યારે આથમે છે? હા, સાંજે 6:30 એ સૂર્ય આથમે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ સરસ મજાનું સુંદર સવારનું દ્રશ્ય જોઈ રહ્યા છો. હવે આ છે બપોરનું દ્રશ્ય, જેમાં ખૂબ જ તાપ લાગી રહ્યો દેખાય છે, અને આ છે સુંદર મજાનું ચાંદની રાત્રિનું ચિત્ર. વિદ્યાર્થી મિત્રો, આમ તમને સમજ પડી જશે. હવે હું તમને એક પ્રવૃત્તિ કરાવું છું, બરાબર? તમારી પાસે દરેક જણા ઘરે ઘડિયાળ તો હશે જ. તો તમારે શું કરવાનું છે? ઘડિયાળનો કાંટો, સેકન્ડ કાંટો, બરાબર, જે 12 ઉપર આવે ત્યારે તમારા હાથથી ચપટી વગાડવાનું શું કરવાનું છે? શરૂ કરવાનું છે. અને 1 મિનિટ એટલે કે એક્ઝેક્ટ સેકન્ડ કાંટો 12 ઉપરથી ફરતો 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 પાછો 12 ઉપર આવે એટલે કે 1 મિનિટ થાય ત્યાં સુધી તમારે ચપટી વગાડવાની છે. પણ મિત્રો, તમારે એ ધ્યાન રાખવાનું છે કે આપણે કેટલી ચપટી વગાડી છે, એટલે કે 1 મિનિટમાં તમે કેટલી ચપટી વગાડી શકો છો તે તમારે જોવાનું છે, અને કેટલી ચપટી વગાડી તેની સંખ્યા તમારે લખવાની. હવે બીજી એક પ્રવૃત્તિ જુઓ. તમારે 1 થી 100 સુધી એકડા બોલવાના છે. ક્યાં સુધી? 1 થી 100 સુધીના એકડા બોલવાના છે. અને જોવાનું છે કે 1 થી 100 સુધીના એકડા બોલવા માટે તમને કેટલો સમય લાગે છે. શું કીધું? તમને કેટલો સમય લાગે છે એની તમારે નોંધ કરવાની છે. ત્યાંથી મિત્રો, આ સિવાય પણ તમારે કેટલીક બીજી પ્રવૃત્તિઓ કરવાની છે, બરાબર? તો ચાલો હું તમને જણાવું કે હવે તમારે બીજી કઈ પ્રવૃત્તિઓ કરવાની છે. મિત્રો જુઓ, તમારે આજે કઈ કઈ પ્રવૃત્તિ કરવાની છે, બરાબર? પહેલી છે, 1 મિનિટમાં તમે કેટલી વખત આંખો પટપટાવી શકો છો. ઘડિયાળમાં સમય જોતા જવાનું અને આંખોને પટપટાવતા જવાનું, અને જોવાનું કે તમે 1 મિનિટમાં કેટલી વખત આંખો પટપટાવી શકો છો. પછી 1 મિનિટમાં કેટલી ચપટી વગાડી શકો છો, જેના વિશે આપણે જોયું. 1 થી 100 અંકો બોલતા કેટલો સમય લાગશે તે. 1 પાણીની મોટી ડોલ ભરાતા લાગતો સમય. મમ્મીને રસોઈ બનાવતા લાગતો સમય. 1 મિનિટમાં તમે કેટલા દોરડા કૂદી શકો છો. જમીન ઉપરથી 50 કાંકરા પથ્થર ભેગા કરતા લાગતો સમય, એટલે કે જમીન પર અલગ અલગ જગ્યાએ કાંકરા પડેલા હોય, તમારે ટોટલ કેટલા? 50 કાંકરા ભેગા કરવાના, અને જોવાનું કે 50 કાંકરા ભેગા કરવા માટે તમને કેટલો સમય લાગ્યો. હવે બીજી એક પ્રવૃત્તિ તમારે જાતે કરવાની છે કે તમારી આજુબાજુ જોવા મળતી અને 1 કલાકમાં પૂર્ણ થતી પ્રવૃત્તિઓની યાદી બનાવો. 1 કલાકમાં આપણે કઈ પ્રવૃત્તિ પૂરી કરી શકીએ? તો આપણે 1 કલાકની અંદર આપણે ચોપડીનો એક પાઠ વાંચી શકીએ, પછી સંગીત ખુરશીની રમત રમી શકીએ. એવી બીજી પ્રવૃત્તિ તમારે શોધીને તેની યાદી બનાવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે બસ આટલું જ. નવા વિડીયો સાથે ફરી મળીશું.